ઉમેદવાર બદલવા મામલે ક્ષત્રિય આગેવાનનું પણ નિવેદન સામે આવ્યું છે. મોહનભાઈ આવે તો વેલકમ. મોહનભાઈને ક્ષત્રિય સમાજ વધાવી લેશે. ટિકિટ કોને આપવી એ ભાજપ નક્કી કરશે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ આ નિવેદન આપ્યું છે. મોહનભાઈ કાયમ માટે ક્ષત્રિય સમાજ સાથે રહ્યા છે. ક્ષત્રિય સમાજ સાથે એનો આત્મીય નાતો છે. એ જાતિવાદ જ્ઞાતિવાદમાં માનતા નથી. એક પવિત્ર માણસ છે અને પવિત્ર માણસને સ્વીકારવો એ કદાચ ગુજરાતમાં કોઈને ખબર નહીં તો અમે વિનંતી કરશું કે અમે મોહનભાઈને ઓળખી છીએ. મોહનભાઈ કેવો પવિત્ર માણસ છે અને મોહનભાઈ નાના માણસથી મોટા માણસ સુધી જમીનમાં બેસનાર માણસ છે. એટલે મોહનભાઈ આવશે તો વેલકમ ને ક્ષત્રિય સમાજ ખુશ થશે એવું હું માનું છું.